6:30 कर्फ्यू हटियो, त्यार बाद अमदावाद नो कालूपुर शाक मार्केट ज्यां जोवा मळी भीड़। अमदावाद मां 57 कलाक नो कर्फ्यू तो हटियो सवारे 6 वागे, परंतु अत्यारे अमदावाद ना कालूपुर मार्केट मां लोकोनी भीड़, कारण के शाकभाजी लेवा माटे लोको अत्यारे उमटी पड़िया छे, खरीदी करवा माटे उमटी पड़िया छे। रात्रे 9 वाग्या थी सवारे 6 वाग्या सुधी कर्फ्यू अत्यारे यथावत छे। महानगरो 4 महानगरो मां कोरोना नु संक्रमण अटकाववा माटे राज्य सरकारे आ निर्णय लीधो छे, परंतु जे दृश्यो हवे जोवा मळशे ते चौंकावनारा न होय तेवी अपील पण सरकार द्वारा, कारण के तमामे तमाम लोकोए कोविडनी गाइडलाइन नु पालन करवू ज पड़शे। गम्मे ते जग्याए एएमटीएस बस स्टेन्ड होय, एसटी स्टेशन होय, एरपोर्ट होय के पछी गम्मे ते शाक मार्केट के कोई पण प्रकारनी मार्केट, तमामे तमाम लोकोए त्यां कोविडना नियमो नु पालन करवू ज पड़शे। 57 કલાકના સતત કર્ફ્યુ બાદ હવે અમદાવાદનું જનજીવન ફરીથી પાટા ઉપર આવી રહ્યું છે। ખાસ કરીને શાકભાજી માર્કેટમાં કેવા દ્રશ્યો છે તે અમે અત્યારે તમને દેખાડવાની કોશિશ કરીશું કે કાલુપુર શાક માર્કેટમાં જે કહી શકાય કે પ્રવેશ દ્વાર ઉપર ટેમ્પરેચર ચેક કરવામાં આવી રહ્યું છે। ટેમ્પરેચર ચેક કર્યા બાદ લોકોને અંદર પ્રવેશ આપવામાં આવ્યું છે, ખાસ કરીને પોલીસનું પણ અહીંયા બંદોબસ્ત જોવા મળી રહ્યું છે। પોલીસ જે છે અહીંયા વ્યવસ્થાને સાચવી રાખવાની કામગીરી હાથ ધરી રહી છે, સાથે જ છે લોકોને ફ્રીમાં માસ્ક પણ આપવામાં આવી રહ્યું છે। જેમની પાસે માસ્ક નથી તેમને માસ્ક આપવામાં આવી રહ્યું છે, અને ત્યારબાદ તેમને શાક માર્કેટની અંદર પ્રવેશ દ્વાર એન્ટ્રી આપવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે કોરોનાનું જે સંક્રમણ ઘટાડવા માટે લોકોને સાવચેતી રાખવાની ખૂબ જ જરૂરી છે, તે માટે સરકાર પણ સતત અપીલ કરી રહી છે અને લોકોને પણ જાગૃતતા રાખવી જોઈએ, કેમ કે આ જે રોગ છે એ ચેપી રોગ છે, એકબીજાના સંપર્કમાં આવ્યા બાદ ફેલાઈ રહ્યો છે, એટલે લોકોએ પણ વધારે બની શકે એટલું બહાર નીકળવાનું ટાળવું જોઈએ, અને જરૂરી હોય ત્યારે જ કહી શકાય કે જાહેર સ્થળો છે ત્યાં જવું જોઈએ, અને સેનેટાઇઝનો ઉપયોગની સાથે સાથે માસ્ક પણ ફરજિયાતપણે પહેરવું જોઈએ, તો જ આ બીમારીથી લોકો બચી શકે છે। સવારના 6 વાગ્યાથી જ આ શાક માર્કેટ છે એ ખુલી ગયું હતું, અત્યારે લોકો ધીરે ધીરે પોતાના ઘરથી બહાર આવી રહ્યા છે અને શાકભાજી ખરીદી રહ્યા છે, એટલે આમ 2 દિવસથી જે થંભી ગયેલું અમદાવાદ હતું તે ફરીથી પાટા ઉપર આવી રહ્યું છે। કેમેરામેન યોગેશ પટેલ સાથે રિજવાન શેખ, મંતવી ન્યૂઝ, અમદાવાદ।